વડગામ તાલુકા પંચાયતમાં ભાજપે હસ્તગત કરી, કોંગ્રેસના સભ્યોની અવગણના કોંગ્રેસને જ ભારે પડી। વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે રાજકારણ ભારે ગરમાવો પ્રસરી ગયો હતો, ત્યારે કોંગ્રેસે પોતાના સભ્યોની અવગણના ન કરતા તેમના સભ્યો કોંગ્રેસથી નારાજ હતા, જેથી તેઓએ ભાજપને ટેકો આપી વડગામ તારીખ 5માં સત્તાનો પક્ષ પલટાયો હતો અને ભાજપે કબજો જમાવ્યો હતો, જેને લઈ કાર્યકરો અને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી બુધવારે યોજાઈ હતી, જેમાં પહેલાના 2.5 વર્ષ માટે કોંગ્રેસ સત્તા પર હતી, પણ કોંગ્રેસે પોતાના સભ્યોની અવગણના કરતા તેમના સભ્યો નારાજ હતા, જેઓએ ભાજપને સમર્થન આપ્યું હતું। આ નારાજ સભ્યોને તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણસિંહ રાણા, વડગામ તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ ભગવાનસિંહ સોલંકી અને ભાજપ અગ્રણી ડીવી સોલંકીએ કોંગ્રેસના નારાજ સદસ્યોની માનસિકતા પારખી જઈ તેમને ભાજપને સમર્થન આપવા માટેના પ્રયાસો કર્યા હતા, જેમાં તેઓએ અભૂતપૂર્વ સફળતા મળી હતી અને એક અપક્ષ સહિત 3 કોંગ્રેસી સહિત મળીને કુલ 4 સભ્યોને પ્રવીણસિંહ રાણાએ સહેલ ગાહે મોકલ્યા હતા। તેઓને આજે ચૂંટણીમાં દિવસે સીધા તારીખ 5ના સભાખંડમાં લાવવામાં આવ્યા હતા। જો કે કેટલાક અસામાજિક તત્વો આ સભ્યોને ખેંચાણતાણ કરી તેઓને ઘાયલ કરે તેવી શંકાને લઈ પોલીસ પણ સતર્ક હતી અને તારીખ 5ની આજુબાજુની તમામ દુકાનો બંધ કરાવી અને તારીખ 5 અધિકારીઓ સદસ્ય સિવાય કોઈ વધારાનું અંદર ન જાય અને આ સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવવા સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેને લઈ સહેલ ગાહે લઈ જવાયેલા સભ્યોને સભાખંડ સુધી પહોંચાડવામાં કોઈ મુશ્કેલી પડી ન હતી અને આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં હાથ ધરવામાં આવી હતી। તેમાં ભાજપના ઉમેદવાર પરથી ભાઈ ચૌધરીની પ્રમુખ તરીકે અને સવિતાબેન બેગડિયાની ઉપપ્રમુખ તરીકે 13 વિરુદ્ધ 15 મતોથી ચૂંટી કઢાયા હતા અને વડગામ તાલુકા પંચાયતમાં આશરે 25 વર્ષ પછી ભાજપે સત્તા મેળવી હતી। ત્યારબાદ ભાજપ કાર્યકરો દ્વારા તાલુકા પંચાયતના બહાર પરથી ભાઈ ફૂલહારથી સ્વાગત કર્યું હતું, ત્યારે આ અંગે વધુમાં વડગામ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણસિંહ રાણાએ જણાવ્યું હતું કે આ વડગામના નાનાથી લઈ બધા જ ભાજપના કાર્યકર્તાઓનો વિજય છે અને સાથે સાથે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ સદસ્યોએ ભાજપને સાથ આપી પાર્ટીનું નામ રોશન કર્યું છે અને પ્રમુખ પરથી ભાઈ અને ઉપપ્રમુખ સવિતાબેન સારી રીતે તાલુકા પંચાયતમાં હાજર રહી નાનામાં નાના વ્યક્તિનું કામ કરે તેવી મને આશા છે। ત્યારે આ વડગામ તાલુકા પંચાયતની સત્તા પલટવા ભાજપના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર રમેશભાઈ પરમાર, વડગામ। વર્ષોથી કોંગ્રેસની સરકાર તાલુકા પંચાયતમાં હડ્ડો કરીને જમાઈ હતી, દરેક વાતે અનેકના અનેક લોકોનું કામ ન થતું, અટકી પડતું, અમારી જોડે રાહની ફરિયાદી આવતી હતી અને કોંગ્રેસના ડેલિગેટો મારી જોડે આવી કે સાહેબ તાલુકા પંચાયતની અંદર ગરીબમાં ગરીબના લોકોનું કોઈનું કામ થતું નથી, અમે પોતે પણ દુઃખી છીએ, આપણા ભારતીય જનતા પાર્ટીનું 16 કળાએ કમળ ખીલ્યું હોય ત્યારે આવો અમે તમારી સાથે આવી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવીએ અને ગરીબ લોકોનું, જે વંચિત લોકોનું, આદિવાસી ભાઈઓનું, દલિત સમાજનું જે કામ અટક્યું છે એ કામને આપણે દગ્ધતું કરીએ, એ માત્ર ભારતીય જનતા પાર્ટી જ કરી શકીએ, એમના સાથ અને સહકારથી આજે અમે વડગામ તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે અને સૌ કાર્યકર્તા બંધુઓનાથી આગેવાનાથી આ ભારતીય જનતા પાર્ટી અમે કબજે કરી તાલુકા પંચાયત। કેટલા વર્ષના શાસન પછી? અગાઉ 25-30 વર્ષના પહેલા દલિત સમાજનો દીકરો મારા માધવે વતન કોદરામનો રેવાભાઈ સરઘસ એ તાલુકા પંચાયત અમે બનાવી હતી। 25-30 વર્ષના વાણા વહી ગયા, જે લોકો પોતાની મનમાની કરી પોતાનો ઠેકો જે ચલાવતા હતા એનો આજે અંત આવ્યો છે। એક નવું કમળ વડગામ તાલુકાની અંદર ખીલ્યું છે અને હું સમગ્ર ગુજરાતમાં, પ્રદેશમાં અને દેશમાં ફરીથી પણ ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલશે એવી અભિલાષા ભાજપે સત્તા વસૂલ કરી છે તાલુકા પંચાયત। ભારતીય જનતા પાર્ટીને જીત હાંસલ કરી છે એનો જજનો ભાગ હું કોઈને આપતો હોય તો મારા ભારતીય જનતા પાર્ટીમાં નાનામાં નાના કાર્યકર્તા